હાય, મજામાં? ફિલ્મી ફ્રાઈડે વિડીયોમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાની મૂવી રિલીઝના રિવ્યૂ સાથે એન્ટરટેનમેન્ટ રેપમાં આ વીકમાં જે પણ ટ્રેન્ડ્સ બનાવી ગઈ હોય એ ખબરો અને અમુક ગોસિપ્સ વિશે આપણે વાત કરીશું. બીબીસી ન્યૂઝ ગુજરાતી જોઈ રહ્યા છો તમે, ડુ સબસ્ક્રાઇબ અસ. સૌથી પહેલા કરીએ વાત મૂવી લાઇગર વિશે. તેલુગુ સ્ટાર વિજય દેવરકોન્ડાએ બોલિવૂડમાં આ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. તેમની સાથે અનન્યા પાંડે જોવા મળશે. લાયન એન્ડ ટાઈગર મિક્સ કરીને એક ક્રોસ બ્રિડ હીરોને નામ અપાયું છે લાઇગર. ફિલ્મ પ્રોમોથી જેટલી પ્રોમિસિંગ લાગતી હતી, રિવ્યૂ એટલા પોઝિટિવ નથી આવ્યા. ઇન્ડિયન એક્સપ્રેસ 1 સ્ટાર આપતા લખે છે કે આ ફિલ્મના જે મેકર્સ છે એમને કેવી રીતે લાગ્યું કે તમારું આ રબ્બિશ ઓડિયન્સ પચાવી પાડશે. રિવ્યુઅર બહુ હાર્શ હોય છે, આઈ ટેલ યુ સમટાઇમ્સ. આ ફિલ્મને ઇન્ટરનેશનલ બોક્સર માઇક ટાયસનનો કેમિયો પણ બચાવી નથી શક્યો. ટ્રેલરમાં પાવર પેક્ડ એક્શન સીન્સ જોઈને થિયેટર સુધી જતા રહેલા લોકો રાહ જોતા રહી ગયા. પરંતુ ફિલ્મ જે છે પેસ નથી પકડી રહી, આવું કહેવું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું. અને એનડીટીવી પણ એક સિંગલ સ્ટાર આપતા લખે છે કે ફિલ્મ લેવલ ડાઉન કરતી જ જશે. તો ઇન શોર્ટ, તમારે આ વીકેન્ડ થિયેટર સુધી લાંબા નથી થવાનું. આ સિવાય ટ્વિટર ટ્રેન્ડ પર જોલી LLB 3 પણ ટ્રેન્ડમાં રહ્યું. હજુ તો એ 2023માં ફ્લોર પર જશે, પરંતુ અર્શદ વારસી અને અક્ષય કુમાર આ બંને આપણને સાથે દેખાવાના છે. સૌરભ શુક્લા વિલ બી બેક એઝ ઇટ ઇઝ એઝ એ જજ. અચ્છા, ઋતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેદા ચર્ચામાં રહી, જેનું ટીઝર લોન્ચ થયું છે. લોકો આ અપકમિંગ મૂવીની ખાસી પ્રશંસા કરી રહ્યા છે, જેમાં એક ગેંગસ્ટર અને પોલીસની કેમિસ્ટ્રીમાં બંને સ્ટાર્સ જોવા મળશે. વિક્રમ વેદા ફિલ્મ એ તામિલ ફિલ્મની રીમેક છે, વિથ પાવર પેક એક્શન સીન્સ. 30 સપ્ટેમ્બરના રિલીઝ થશે. કપિલ શર્માએ કોમેડી નાઇટ્સ વિથ કપિલને નવા અંદાજમાં લોન્ચ કર્યો છે. બહુ જલ્દી આ શોની 4th સીઝન ટીવી પર પ્રસારિત થશે. આ નવી સિઝનમાં ઘણા બધા નવા ચહેરાઓ જોવા મળશે. તો અમુક જૂના ચહેરાઓમાં કૃષ્ણા અભિષેક કદાચ ન પણ જોવા મળે, કારણ કે તેમને ફીસ સાથે કંઈક વાંધો પડ્યો છે. જો કે મેકર્સ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા, તો મે બી કૃષ્ણા બહાર થઈ જાય, મે બી એ કમ બેક કરે, વોટ એવર. અચ્છા, હોલિવૂડની આ અવતાર ફિલ્મ તો તમે જોઈ હશે ને? જો ના, તો તેને ફરી જોવાનો ચાન્સ છે. જેમ્સ કેમેરૂનની આ ફિલ્મ ફરી વખત 23rd સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે, કેમ કે તેના આગળના ભાગ આવવાના છે. તો જસ્ટ ફોર ધ રિમાઇન્ડર, તેઓ પહેલા આ પહેલો પાર્ટ રિલીઝ કરશે. બાકી તો ટ્રેન્ડમાં બિપાશા બાસુની પ્રેગ્નન્સી પણ ચર્ચામાં રહી. બહુ બ્યુટિફુલ પિક્ચર્સ એમણે ક્લિક કર્યા છે, લોકો ખાસા લાઇક કરી રહ્યા છે. એ સિવાય અમિતાભ બચ્ચન કોવિડ પોઝિટિવ આવ્યા છે, તે પણ ચર્ચામાં રહ્યું. સુનિલ શેટ્ટીએ તેમના દીકરી આથિયા શેટ્ટી એન્ડ ક્રિકેટર રાહુલના લગ્ન પર પ્રતિભાવ આપતા કહ્યું છે કે લગ્નનો હમણાં આટલા જલ્દી તો અમે કોઈ વિચાર નથી કરી રહ્યા. લિવ ઇન રિલેશનશિપમાં આ કપલ હાલ રહેવા લાગ્યા છે. સો લેટ્સ સી. તો આ સાથે જ આજનો ફિલ્મી ફ્રાઈડે અઠવાડિયાની ખબરો પર આપણે પડદો પાડીએ છીએ. ફરી મળીએ છીએ નેક્સ્ટ ફ્રાઈડે. ત્યાં સુધી કીપ વોચિંગ BBC ન્યૂઝ ગુજરાતી એન્ડ ડુ સબસ્ક્રાઇબ અવર YouTube ચેનલ.